કેમ છો બાળ મિત્રો મજા હું સંગીતા પટેલ અશ્વમિક વિદ્યાલય મિત્રો આપણે આજે ધોરણ સાત સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર છ ભક્તિ યુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો જોવાના છીએ ભક્તિયુગ એટલે શું કે જે દરમિયાન ધાર્મિક સમુદાયો અને વિચારકો થઈ ગયા તે એટલે કે ભક્તિયુગ અને આજે આપણે ભક્તિયુગ વિશે ચર્ચા કરવાના છે અને તે દરમિયાન ભક્તિયુગ દરમિયાન કયા કયા ધાર્મિક સમુદાયો હતા અને કયા કયા વિચારકો થઈ ગયા તે આ ચેપ્ટરમાં આપણે વિસ્તારથી જોઈશું ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો ભારતના મધ્યકાલીન એટલે મધ્યકાળ દરમિયાન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે ભક્તિ માટેની ચળવળ આ મધ્યકાલીન દરમિયાન શરૂ થઈ હતી અને આ જે ચળવળ હતી એ ચળવળનો હેતુ શું હતો કે પ્રજામાં જે અજ્ઞાન ફેલાયેલા હતા જે મિથ્યાચારો હતા પ્રજામ જે દુઃખી હતી જે યાતનાઓથી પ્રજા પીડિત હતી તે લોકોને ભક્તિ માર્ગ કેવી રીતે અપનાવવાનો સાદો સરળ અને ધર્મયુક્ત ભક્તિ માર્ગ બતાવવાનો આ ચળવળનો હેતુ હતો અને સંતોએ પોતાના જીવનમાં જે ઉપદેશોને ઉતારેલા હતા તે ઉપદેશો જનતાને આપ આ ચળવળ દરમિયાન આપવામાં આવ્યા લોકોને આ ચળવળ દરમિયાન ઉપદેશો આપવામાં આવ્યા સંતોના અને તેનો ઘણો પ્રભાવ લોકો પર પડ્યો હતો એનો ઉદભવ અને એનો વિકાસ આપણે જોઈએ ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સુફી આંદોલનનો ઉદભવ અને વિકાસ થયો તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિમાર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક જન્મ આપ્યો એક નવા યુગની શરૂઆત થઈ મોટા ભાગના સંતો સગુણવાદી હતા તેઓ હિમાયતી હતા આ તમામ સંતો ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ નિરાકાર અને અવર્ણિય અવર્ણનીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ પદોએ અને સમાજમાં એક્યવાદ પ્રસરાવ્યો તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે બધા જ ધર્મોનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ ભારતના ઇતિહાસમાં નજર કરીએ તો ભક્તિ અને સુફી આંદોલનનો ઉદભવ ભારતના ઇતિહાસમાં થયો હતો તેના કારણે ધર્મમાં ભેદભાવ આવ્યા જે માન્યતાઓ અંધશ્રદ્ધાઓ આ બધા જે ખરાબ જે વિચારો હતા એ વિચારોની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા આ ભક્તિ અને સુફી આંદોલનને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય જન્મ આપ્યો હિન્દુ મુસ્લિમ લોકોને એક કરવા માટેનો રસ્તો બતાવ્યો આ ભક્તિ અને સુફી આંદોલને એક નવા જ યુગની શરૂઆત થઈ આ ભક્તિ આંદોલનના કારણે અને મોટા ભાગના સંતો કેવા હતા સગુણવાદી હતા અને બધા એક્યના હિમાયતી હતા બધા એક થાય બધા આખા દેશમાં એકતા છવાય એના માટેના હિમાયતી હતા આ તમામ સંતો ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા બધા જે ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા કે આ ધર્મ આવો આ સંપ્રદાય આવો આ રીતે જે અત્યારે જે ફાટા પડી ગયા છે તેવા ફાટા તે સમયે ન હતા બધા એક એક્ય રહીને કાર્ય કરતા હતા એકતા બધાનામાં હતી તે સમયે સામાજિક સમાનતાના પક્ષકાર હતા તેમના માટે અવર્ણનીય છે તેમના માટે ભગવાન કેવા હતા નિર્ગુણ હતા જેનો આકાર નથી એવા નિરાકાર હતા અને અવર્ણનીય જેનું વર્ણન ન કરી શકાય તેવા ભગવાન છે એવું એ લોકો માનતા હતા અને એ લોકો મૂર્તિ પૂંજા અને જે ક્રિયાકાંડ એટલે કે જે વિધિઓ થાય છે જે મરમ પ્રસંગે જે વિધિઓ થાય છે લગ્ન પ્રસંગે જે વિધિઓ કરવામાં આવે છે અને જે મૂર્તિપૂંજા કરવામાં આવે છે તેના વિરોધી હતા તે સમયના સંતો તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો હતો લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકો સમ જે ભાષા સમજે એ ભાષામાં તેમણે સાહિત્ય તૈયાર કર્યા અને લોકોની જે તે સમયે જ્યાં જ્યાં જે જે ભાષા બોલાતી હતી તે ભાષામાં રચાયેલા સાહિત્ય અને પદોએ આખા સમાજમાં પ્રસરાવ્યો હતો તેઓ કહેતા કે બધા ધર્મોનો સાર એક જ છે તે લોકો એ સંતો સુફી સંતો શું કહેતા હતા કે બધા ધર્મોનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે બધા ધર્મોનો એક જ માર્ગ છે અને ઈશ્વર સાથે અનુરાગ એ બધા ધર્મોનો એક જ માર્ગ છે કોઈ પણ ધર્મના માર્ગો અલગ અલગ નથી અને ભગવાન બધે છવાયેલો છે ભગવાન એક જ છે આ બધા ધર્મોનો સાર હતો મુખ્ય સંતો અને તેમની વિચારધારા હવે જે મુખ્ય સંતો કયા કયા થઈ ગયા આંદોલન દરમિયાન ભક્તિ આંદોલન દરમિયાન સંતો કયા કયા થઈ ગયા તે તે આપણે આપણે જોઈએ જોઈએ અને તેની જે વિચારધારા શું હતી શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદીમાં શરૂ કરી તેમના પછી બસો પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્ય ભક્તિ અંગે પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનોનો પ્રચાર પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શિવ હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા શંકરાચાર્ય આ જે ભક્તિ આંદોલનના એક સભ્ય હતા એવું આપણે કહી શકીએ કે શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ આઠમી સદુમાં સદીમાં શરૂ કરી હતી કઈ સદીમાં આઠમી સદી દરમિયાન શંકરાચાર્ય ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી અને તેમના પછી બસો ને પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા લોકોને આપી હતી અને ભક્તિ તરફ લોકોને વાળ્યા હતા શંકરાચાર્ય બાદ રામાનુજાચાર્ય આવ્યા આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો હતો કયા સંતો બીજા હતા અલવાર અને નયનાર આ બે સંતોએ પણ શંકરાચાર્ય અને રામાનુજાચાર્યની જેમ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો હતો અલવાર સંતો કેવા હતા વૈષ્ણવ હતા અને નયનાર સંતો સૈવ હતા તે સમયે આવા ભક્તિ ના જે સંપ્રદાયો હતા તે આવા હતા વૈષ્ણવ અને શૈવ અલવાર સંતો કેવા હતા વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા એમ વૈષ્ણવ એટલે કે વિષ્ણુ ભક્ત ભગવાનને માનનારા અને શૈવ એટલે કે શિવ ભક્ત હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા ભક્તિ માર્ગના જે આ અનુયાયીઓ હતા જે અલવાર અને નયનાર એ એકેશ્વરવાદમાં એટલે કે એકતામાં જ માનતા હતા તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ કરતા હતા કે ધર્મો ભલે અલગ અલગ હોય સંપ્રદાયો ભલે અલગ અલગ હોય પરંતુ બધા એકતામાં વિશ્વાસ રાખતા હતા અને મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા અલવાર અને નયનાર સંતો પણ મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા અલવાર અને નયનાર સંતો અહીં ચિત્ર બતાવવામાં આવ્યું છે આ અલવાર અને નયનાર સંતોની અહીં પ્રતિકૃતિ બતાવવામાં આવી છે ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિમાર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાં એક શંકરાચાર્ય હતા શંકરાચાર્ય હિન્દુ ધર્મના પક્ષારકોમાંથી એક હતા શંકરાચાર્ય પછી આશરે બસો પચાસ વર્ષ પછી દક્ષિણમાં રામાનાચાર્ય થયા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો ભક્તિ આંદોલને આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા કે ભક્તિ જે આંદોલનો થયા એના કારણે લોકો લોકોએ આત્મસાક્ષાત્કાર કરવા માંડ્યો લોકો જે અંધશ્રદ્ધા રૂઢિ ચુસ્તતા જે માન્યતાઓ વહેમો એમાં જે એનાથી લોકો પીડાતા હતા દુઃખી થતા હતા તે બધાથી બહાર નીકળીને એ લોકોએ આત્મસાક્ષાત્કાર કરવા માટેના જે દ્વાર છે એ આ ભક્તિ જે સંતો હતા એ લોકોએ ખોલી નાખ્યા અને ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા આમ જનતા એટલે કે તે સમયની જે આમ જનતા હતી એ આમ જનતા જે ભાષામાં જે બોલીમાં સમજતા હતા તે બોલીમાં તે ભાષામાં આ ભક્તિમાર્ગના જે સંતો હતા એ સંતોએ ઉપદેશો આપ્યા હતા વિચારો આપ્યા હતા આ રીતે એમની ભાષામાં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યા હતા આ ભક્તિમાર્ગના સંતોએ આ સંતો તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્ય પણ હતા આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્ય પણ થઈ ગયા હતા તેમના નામ આપણે જાણીએ છીએ એક તો શંકરાચાર્ય હતા અને બીજા કોણ હતા રામાનુજાચાર્ય એ આપણે આગળ પણ જોઈ ગયા કે શંકરાચાર્ય બાદ બસો પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્ય પણ દક્ષિણમાં આ ભક્તિ આંદોલનના એક ગુરુ તરીકે એ લોકો આગળ આવ્યા હતા એક સંત તરીકે એ લોકો આગળ આવ્યા હતા શંકરાચાર્ય એ હિન્દ ધર્મના પ્રસારક હતા હિન્દ ધર્મના પ્રચાર કરવામાં આ શંકરાચાર્ય ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો વર્ષ પછી કોણ આવ્યું તો રામાનુજાચાર્ય આવ્યા અને એ દક્ષિણમાં રામાનુજાચાર્ય થઈ ગયા હતા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત કોને કરી રામાનુજાચાર્ય એ કરી છે રામાનુજાચાર્યથી ભક્તિ આંદોલનની શરૂઆત થઈ હતી એવું માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે અને ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો રામાનુજાર્ય રામાનુજાચાર્યએ શું આપ્યું કેવો ઉપદેશ આપ્યો કે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપ્યો અને ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો કે ઈશ્વરની પ્રાપ્તિ આપણે કેવી રીતે કરવાની ભગવાનને ગમતા આપણે કેવી રીતે થવાનું અને આપણે શું કરવાનું જીવન કેવી રીતે જીવવાનું આ જે બધા પાઠો છે એ બધા એ બધા પાઠોના જે ઉપદેશ છે એ ઉપદેશ ભક્તિમાર્ગનો સરળ ઉપદેશ એ ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આ રામાનુજાચાર્યએ આપ્યો હતો શંકરાચાર્ય પણ આવા જ ઉપદેશો આપ્યા હતા અહીં આપણે જોઈ શકીએ છીએ કે આદિ શંકરાચાર્ય અહીં બેઠેલા છે અને બાજુમાં અહીં કેટલાક એના શિષ્યો પણ બેસેલા છે અહીં રામાનુજાચાર્ય અહીં બતાવવામાં આવ્યા છે આ રામાનુજાચાર્ય છે આપણે એમના વિશે આપણે થોડી માહિતી મેળવીએ શંકરાચાર્ય જન્મસ્થળ એમનું કયું હતું કાલડી જન્મસ્થળ શું હતું કાલડી અને પિતા શિવગુરુ હતા માતા અંબાબાઈ હતા આઈંબા જન્મસ્થળ કયું હતું કાલડી પિતા શિવગુરુ અને માતા અંબાબાઈ આઈંબા અને રામાનુજાચાર્ય જે છે આ એમનું જન્મસ્થળ પેરુમલતુર હતું અને એના પિતા કેશવ હતા અને એના માતા કાંતિમતી હતા રામાનુજાચાર્યનું જન્મસ્થળ કયું હતું પેરુમલતુર અને પિતા કેશવ અને માતા કાંતિમતી હતા આ દક્ષિણમાં રામાનુજાચાર્ય અને શંકરાચાર્ય થઈ ગયા છે એમના નામ પરથી આપણને જાણવા મળે છે કે એ લોકો દક્ષિણ ભારતમાં આ જે સંતો છે એ થઈ ગયા હતા હવે અહીં વિચારો માટેના પ્રશ્નોત્તર છે કે આપણે ધર્મ આપણા ધર્માચાર્ય અને ભક્તો સંતો ફકીરોનો આદર ભાવ શા માટે કરીએ છીએ આપણા જે ધર્મના જે આચાર્ય છે ભક્તો છે સંતો છે ગુરુઓ છે એનો આપણે આદર ભાવ કરીએ છીએ શા માટે આપણે એનો આદર ભાવ કરીએ છીએ કારણ કે આ જે સંતો હતા એ જે ભક્તો હતા તેમના તરફથી જ આપણને પ્રેરણા મળે છે કે ભગવાન બધાનું જીવન ચલાવે છે અને ભગવાન તરફ જવાનો રસ્તો ઈશ્વર તરફ જવાનો રસ્તો પણ આપણને આ સંતોએ જ આપ્યા છે આપણને આ જે બધા સંતો થઈ ગયા એ સંતોએ આપણને જીવન કેવી રીતે જીવવાનું સરળ જીવન કેવી રીતે જીવાનું એનો રસ્તો આપણને આ સંતોએ આપ્યો છે અને સંતો સંતો પરથી આપણે ઘણી બધી પ્રેરણા લીધી છે કે આપણે જીવનમાં કેવી રીતે આપણે જીવન જીવવું જોઈએ અને ઈશ્વર પ્રાપ્તિ આપણે કેવી રીતે કરવી જોઈએ આ બધા સંદેશાઓ આપણને આ સંતો અને ભક્તો પરથી આપણને મળ્યા છે એટલે આપણે આ ભક્તો સંતોને આપણે આદર ભાવથી જોઈએ છીએ અને એમના કારણે જ આપણી જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ છે એ ટકી રહી છે એમના વિચારોથી જ આ આપણી ભારતીય સંસ્કૃતિ જે સંસ્કૃતિ છે એ બાકીની જે અડતાલીસ સંસ્કૃતિઓ છે એ એ ધરતીના પેટાણમાં ડબાઈ ગઈ પરંતુ આપણી જે આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ તે હજી પણ જીવંત છે આ સંતો ભક્તોના કારણે એટલે આપણે ધર્મચારીઓ જે છે ધર્મના જે આચાર્ય હોય છે ભક્તો હોય છે ગુરુઓ હોય છે સંતો હોય છે એ લોકોને આપણે આદર ભાવથી જોઈએ છીએ અને એ લોકોને આપણે આદર આપીએ છીએ હવે આપણે આગળ જોઈએ તો બંગાળમાં જયદેવ ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ચેતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાય ભણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે સંત રૈદાસ તેમના ગુરુબાઈ હતા તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા બંગાળમાં આપણે જોઈએ તો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા હતા બંગાળમાં કયા સંતો થઈ ગયા તો જયદેવ અને ચૈતન્ય અને ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો ની રચના કરીને બંગાળમાં હરિબોલનો જે મંત્ર છે એ ગુંજતો કર્યો છે આપણે હરિબોલ આપણે એવું સાંભળીએ છીએ ઘણી વખત તે હરિબોલનો જે મંત્ર છે એ હરિબોલનો મંત્ર બંગાળમાં કોણે ગુંજતો કર્યો છે ચેતન્ય મહાપ્રભુએ ગુંજતો કર્યો છે અને ઉત્તર ભારતમાં રામાનંદ થઈ ગયા કયા થઈ ગયા ઉત્તર ભારતમાં રામાનંદ અને આ સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ ઉત્તર ભારતમાં રામાનંદે કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર એ મહત્ત્વપૂર્ણ સંત હતા કબીર પણ એકેશ્વરવાદમાં માનતા હતા એકતામાં જ માનતા હતા સર્વધર્મ સંભાવની ભાવના આ કબીર પણ રાખતા હતા અને તેઓ વણકરનો ધંધો કરતા હતા વણકર હતા કબીર અને તેમનો કવિતા સંગ્રહ કયો હતો બીજક બીજક એ એમનો કવિતા સંગ્રહ હતો કબીરનો અને શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલો છે શીખોનો શીખ લોકોનો જે પવિત્ર ગ્રંથ છે ગુરુ ગ્રંથ સાહેબ એ ગ્રંથ સાહેબમાં આજે કબીરની કવિતાઓ છે આ કવિતાઓનો સમાવેશ કબીરની કવિતાઓનો સમાવેશ ગુરુ ગ્રંથ સાહેબમાં લખવામાં આવી છે અને સંત રેદાસ તેમના ગુરુભાઈ હતા સંત રેદાસ એમના ગુરુભાઈ હતા કબીરના અને તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા કબીરની જેમ જ આજે જે રેદાસ હતા તે ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા અહીં કબીરનો એક દોહો અહીં આપવામાં આવ્યો છે આપણને ખબર છે કે કબીરે દોહાની રચના પણ કરી છે સાધુ એસા ચાહીએ જેસા સુપ સુભાઈ સાર સાર કો ગહી રહે થોથા દે ઉડાઈ અહીં કબીરનું અહીં ચિત્ર આપવામાં આવ્યું છે કે એ વ્યવસાયે શું હતા વણકર હતા અહીં એ લોકો આ જે સાધન છે ચાકડો છે એના દ્વારા એઓ દોરીથી કાપડ વણી રહ્યા છે એટલે વ્યવસાય કબીર વણકર હતા અને બીજક નામનો કવિતા સંગ્રહ એમનો છે અને એવો પણ એકેશ્વર પરંપરામાં માનતા હતા તો આ રીતે બંગાળમાં ઉત્તર ભારતમાં કેવી રીતે કયા સંતો થઈ ગયા તે આપણે આમાં જોયું ત્યારબાદ તેની આગળ આપણે શંકરાચાર્ય રામાનુજાચાર્ય જે દક્ષિણ ભારતમાં થઈ ગયા ગુરુઓ તે આપણે જોયું હવે આગળ કયા ગુરુઓ કઈ જગ્યાએ થઈ ગયા તે આપણે આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ